હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચર યુનિટ 14 ટોમોર્સ જે પૂરો થવા જઈ રહ્યો છે એ આગળ વધારીએ છીએ. હુ આર ધ ટોમોર્સ? હી યેલ એટ ઇટ. દર્ફ નામનો જે આપણો કેરેક્ટર છે આ પાઠનો, ઈ જોરથી બૂમ પાડે છે કે ટોમોર્સ કોણ છે. અ ટોમોર કેમ અપ બિહાઇન્ડ ધ રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ. એક ટોમોર છે એ દર્ફની પાછળથી આવે છે અને પોતાના સ્પર્શ વડે એને મારવા તૈયાર હોય છે. બટ ધ ટોબોર વોઝ વીક, પણ ટોબોર છે તે નબળો પડી રહ્યો હતો. હી હેડ નો સમ ઓફ હિઝ પાવર્સ, તે પોતાના થોડોક પાવર્સ છે, શક્તિ છે, એ ગુમાવી રહ્યો હતો. બીકોઝ ઓફ ધ કોમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કીપ. કોમ્પ્યુટર છે એ ફેલ જતા, ખરાબ થઈ જતા, બંધ પડી જતા એ હવે કોઈને મારી શકવા માટે સમર્થ નથી. Dirt kicked and struggled and made a hole in the Tobor's silver uniform. Dirt છે એ Tobor ને kick મારે છે, એની સાથે હાથાપાઈ કરે છે અને Tobor નો જે silver uniform છે, રૂપેરી ગણવેશ છે, એની અંદર કાણું પાડે છે. He couldn't believe his eyes. તેને પોતાની આંખ પર વિશ્વાસ નથી. The Tobor's body was not like a name's body at all. ટોબોરનું શરીર છે એ નેમ્સના શરીર જેવું જરા પણ નથી હોતું. ડફ પુટ આઉટ હિઝ હેન્ડ, ડફ છે પોતાનો હાથ કાઢે છે એન્ડ ઓપન અ ડોર ઇન ધ ટોબોર્સ ચેસ્ટ. હવે એને ખ્યાલ આવે છે કે ટોબોર છે એ માણસ નથી પણ મશીન છે, એટલે એ પોત એના ટોબોરનો જે શરીર હોય છે, બંધારણ હોય છે, એને ખુલ્લું કરે છે. ધેર વેર વાયર્સ ઇનસાઇડ, એના શરીરની અંદર, દેખીતા શરીરની અંદર ફક્ત વાયર્સ જ છે. ધ ટોબોર સ્ટ્રેગર્ડ બેક, હવે જે ટોબોર છે, મશીન છે, એ એકદમ વ્યવસ્થિત રીતે નથી ચાલી શકતા, ટટ્ટાર નથી ચાલી શકતા. ઇટ કુડન્ટ વોક, અને છેવટે તો એ ચાલી જ નથી શકતા. ઇટ ફેલ ટુ ઇટ્સ નીઝ એન્ડ ગ્રોન, છેવટે તે પોતાના ઘૂંટણીએ પડી જાય છે અને પોતાના ગોઠણ અને હાથની મદદથી ચાલે છે. ડફ ક્રાઈડ આઉટ ટુ ધ અધર્સ, આ જોઈ અને ડફ છે એ મોટેથી બીજાને સંભળાય એમ રાડો પાડે છે. ઇટ વોઝ અ ક્રાય ઓફ વિક્ટરી, અને આ જે બૂમ પાડે છે એ જીતની અહેસાસ કરાવે છે. ધ ટોબોર્સ આર ઓનલી મશીન્સ, તે મોટે મોટેથી બધા એને કહે છે કે ટોબોર્સ છે એ મશીન જ છે. ધે આરન્ટ ગોડ્સ એટ ઓલ, તેઓ ભગવાન નથી. દે આર ઓનલી મશીન્સ, તે ફક્ત મશીન્સ છે. દે કેન બી બ્રોકન, એને તોડી શકાય છે. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી, આ બૂમ છે એ આખા શહેરમાં પ્રસરી જાય છે. આટલું રાખીએ છીએ, આગળ આપણે કાલે જોઈશું.